હેલો બેનો, કેમ છો? બધા મજામાં ને? હું આજે ફરારી સાબુદાણા અને ખીચડી બનાવવાની રીત લઈને આવી છું. અહીંયા આપણે 300 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે. આ સાબુદાણાને મેં 2 કલાક પહેલાં પાણીમાં પલાળી રાખ્યા હતા, જેને હવે કોરા કરી લીધા છે. અહીં આપણે 7 તેલ, 2 નાના બટેકા, 0, 2-3 મોળા મરચા, શેકેલા સિંગદાણા, મીઠું મરચું, ખાંડ અને 1 લીંબુ લીધું છે. હવે આપણે કઢાઈમાં 2 ચમચા તેલ રેડીશું. તેમાં 1 ચમચી જીરું એડ કરીશું. પછી 2-3 મોળા મરચાના કટકા કરીને નાખીશું. પછી થોડા શેકેલા સિંગદાણા નાખીશું. ત્યારબાદ તેમાં સમારેલા બટાકા એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું. એક ચમચી કાશ્મીરી મરચું. એક ચમચી ખાંડ એડ કરીને પછી બધા મસાલા મિક્સ કરીને ચડવા માટે ઢાંકણ ઢાંકી દઈશું. પછી 5 મિનિટ ચેક કરવાના. તો બટાકા ચેક કર્યા તો બટાકા સરસ રીતે ચડી ગયા છે અને 1 લીંબુ લીધું છે. હવે આપણે પલાળેલા સાબુદાણા એડ કરીશું. સાબુદાણાને ધીમે ધીમે હલાવી દેવાના, એટલે કે આપણા સાબુદાણા બધા મસાલા સાથે મિક્સ થઈ જાય. જો આપણા સાબુદાણા કેવા સરસ મસાલા સાથે મિક્સ થઈ ગયા છે. હવે ઉપર તાજી કોથમીર એડ કરીશું. હવે ઉપવાસમાં ખવાય એવી સરસ મજાની ફરારી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. આ ફરારી ખીચડી સાથે ફરારી ચેવડો પણ ખાઈ શકાય. તમને મારી આ ફરારી ખીચડીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.